जरा धीमे, सरकार सूई रही छे अने सरकार ने सवाल करवानी मनाई छे। मात्र एक ज परीक्षा नी तो वात ज छे, मात्र थोड़ाक लाख विद्यार्थियों साथे दगो थयो छे अने मात्र थोड़ाक करोड़ रुपया नुं आंधण थयो छे। सरकार ने मना बधुं ज मात्र छे, कारण के आ सिस्टम साथे संकळायेला कोई नेता के कोई अधिकारी ना संतानो बारमू धोरण पास कर्या पछी रुपया 20,000 नी नौकरी लेवाना सपना नथी जोवाना। कदाच 20,000 रुपया तो एमना माटे अठवाडियानी पॉकेट मनी नो सवाल हशे, पण छताय आजे वात न मात्र एक परीक्षा नी करवी छे के ना थोड़ा लाख रुपया नी के ना थोड़ा करोड़ रुपया नी वात करवी छे। आजे सवाल ए करवो छे के पोताना जीवन मां युवानी नो मोटा भाग नो समय भणवा पाछळ वेडख्या पछी जो नौकरी न मळे तो ए वेडफायलो समय अने तूटेला सपनाओनी तमारे मन शुं किंमत छे सरकार? ગુજરાતના છેવાડાનો જિલ્લો કહેવાય ને, બનાસકાંઠાના પછાત દેવધર તાલુકાના ગામડામાંથી આવું છું, એકદમ ગરીબ પરિવારમાંથી આવું છું, ઘરે રહેવાનું મકાન બી નથી ને મમ્મી પપ્પા બે ફાર્મર છે અને છેલ્લા 3 વર્ષથી મંથલી 8-10 હજારનો ખર્ચો કરીને અહીંયા તૈયારી કરી રહ્યો છે પાટણની અંદર, મા બાપના સપના જોડાયેલા છે। આ પુસ્તકો લઈને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, દરેક તહેવાર વેકેશન ફરવા જવાની વાત બધું જ છોડીને એક વિદ્યાર્થી તૈયારીઓ કરે છે। આપણે કોઈ પણ રમત રમવાની શરૂ કરીએ ત્યારે એના નિયમો પહેલેથી જ નક્કી હોય છે। હાથમાં બેટ લઈને ક્રિકેટ રમવા માટે કોઈ આવે અને પછી એને અચાનક કહી દેવામાં આવે કે મેચ હતી અંડર 19ની, પણ અમે કેન્સલ કર્યું છે અને હવે મોટા ક્રિકેટર્સને રમાડીશું, તો એની સાથે ચીટિંગ થઈ કહેવાય સરકાર। આજે બિન સચિવાલયની પરીક્ષા છે, કાલે લોકરક્ષક દળની હતી, ટેટ ટાટ વાળા તો હજુ પણ વલખા જ મારે છે, જીબીની પરીક્ષામાં કૌભાંડો હવે સામાન્ય બની ગયા છે, હવે તો હાઈકોર્ટની પરીક્ષા પર પણ ડાગ લાગે છે, જીપીએસસીની બધી જ પ્રક્રિયામાંથી પસાર થયા પછી અચાનક કેસ કોર્ટમાં લટકી જાય છે અને પોસ્ટિંગ નથી મળતું, પણ સ્થિતિ હવે સૌથી ખતરનાક થતી અને દયનીય થતી એટલા માટે લાગે છે કારણ કે વિદ્યાર્થીઓ હવે ધીરે ધીરે લડવાનું છોડી રહ્યા છે। જેમના પર આખા ભવિષ્યનો આધાર છે દેશનો, એ યુવાન જ્યારે હાર માની લે ત્યારે એ હાર એ યુવાનની નથી સરકાર, પણ સ્વર્ણિમ અને વિકસિત ગુજરાતની સરકાર, આ તમારી નિષ્ફળતા છે। નમસ્કાર।